બેના, જો એ આપણા માણસોના હાથમાં આવી જાય તો બચી જઈશું, પણ જો ભૂલથી પોલીસના હાથે ઝડપાઈ જો ને તો આપણે મરી જઈશું. ઓફિસર, હું આનો ચહેરો પણ નથી જોવા માંગતો. નાખી દો આને જેલમાં. ઓકે સર. મેં કોઈ નહીં કર્યું સર, મને છોડી દો. અરે ચાલ, પોલીસ મને પકડીને લઈ જઈ રહી હતી. જો પકડાઈ જઈશ તો સૌથી પહેલા મારું નામ લઈ છે ને? તો હું કરું બિયાના? પાણીમાં પડ્યા પછી પહેલા જે હાથમાં આવે પકડી લેવું જોઈએ. મારી નજીક તું હતી, તારું નામ લઈ લીધું. છોકરાને ફટાફટ શોધો. એ કોઈ બીજાના હાથે ઝડપાઈ જાય એ પહેલા એને પકડીને હું તમને જે કહું છું એની સાથે એ કરો. આપણા હાથે જે જે કાંડ થયા છે એ બધું યાદ કરું તો આવ્યો બાપરે. હવે તને હું કહું બિયાના, આ રીતે મચ્છર મારવાથી જે લોહી આપણા હાથમાં લાગી જાય ને એ જોઈને બીક લાગવા મોડી છે. બેના, આ તો ટેકનોલોજી છે બેના. આપણે તો ઓલા વિડીયોમાં લાઈવ દેખાઈ રહ્યા છે, પણ એમાં આપણા કપડા અલગ છે. કઈ રીતે? Thank you.
તો એ વખતે એણે મારો વિડીયો રેકોર્ડ કર્યો હતો. અને એ તો કેટલો મોટો ક્રિમિનલ છે એ તો તું જાણે જ છે ને. આવા સમયે તું ટેન્શન કેમ લઈ રહ્યો છે? જા, તું તારા લગ્ન એન્જોય કર. એના મોબાઈલમાં આપણી આ બધી જ વાતો રેકોર્ડ થયેલી છે. આ વાત તે મને પહેલાં શું કામ ના કહી શ્રુતિ? એ જેલમાં હતો એ જ વખતે તે આ વિડીયો વિશે મને કહી દીધું હોત તો હું એને ત્યાં જ ખતમ કરાવી દેત. પણ મમ, એ જેલમાં જતો રહ્યો એ પછી મારામાં હિંમત આવી ગઈ હતી. એનો મોબાઈલ પણ મેં તોડી નાખ્યો હતો. આટલું બધું થયું પછી એ આવી રીતે આવીને પ્રોબ્લેમ ઊભી કરશે એવું મેં વિચાર્યું પણ નહોતું. બીજા કોકના લગનમાં એને આપણી બેન બજાઈ રહ્યો તો એ બેટા. આ તો આપણા વડીલોએ કોક પુણ્યનું કામ કર્યું હશે જે આજે આપણે બચી ગયા. એ જો વિચારી રહ્યો હતો કે પોલીસવાળા તમને ત્રણેને લેવા આવશે એ વખતે બોનસ સમજીને મને પણ કે જોડે ના લઈ જાય એ વિચારીને હું તો ટેન્શનમાં આવી ગયો હતો. સારું થયું ભગવાને બચાવી લીધા. થેન્ક યુ ભગવાન. એમણે નહીં બચાવ્યા ને એનકા, પિક્ચર હજુ બાકી છે. કઈ પિક્ચર? અત્યારે તો લોકો ઉઠાઈને લઈ જ્યા છે ખાલી એને બસ. એ ગુસ્સો ના કરે બેના, એને કહું છું તને નહીં કહી રહ્યો. એને ચઈ ચઈ પેનડ્રાઈવમાં ચોચો વિડીયો હાચવી રાખ્યા હશે કોને ખબર. ખબર છે, પણ એ વરુણને જે લોકો ઉઠાવી ગયા છે બધા તારા જેવા નાલાયક નથી. એનીવે, કાલ સવારનો સૂરજ એ નહીં જોઈ શકે. આપણા માણસો એનું કામ તમામ કરી દેશે, પણ એ પહેલા જ બધા પુરાવાનો નાશ કરી દે એવું પણ મેં એ લોકોને કહ્યું જ છે. હવે ધીમે ધીમે મારો શ્વાસ પાછો આવી રહ્યો છે બેના. કાલે લગનનું જમવાનું શાંતિથી જમી હકે મુ કરંટ લાગ્યો. કાલે લગ્ન જ નહીં થાય તો પછી લગ્નનું જમવાનું ક્યાંથી જમીશ ભઈલા? કાલે ગીતા કિડનેપ થવાની છે. પણ સીસુ, એની ચોકીદારી તો પોલીસવાળા કરી રહ્યા છે તો પછી કેવી રીતે? પેલા બોડીગાર્ડ્સ ને જોયા ને, કિંગકોંગ જેવા દેખાય છે, પહેલવાન જેવા છે એ લોકો. આપણા માણસો તો હાવ પાતળા પાપડ જેવા છે. એમના જેવા લોકો તો એ દાટણ સમજીને ચાઈ કાઢે એવા છે. બોડીગાર્ડ્સ, પોલીસ, મિલિટરી, ભલે ગમે તે ચોકીદારી કરે, કિડનેપિંગ થશે અને લગ્ન અટકી જશે. ગીતા, શું થયું ગીતા? તું આટલી ઉદાસ કેમ છે? બાર પહેલા બોડીગાર્ડ્સને જોઈને લાગે છે એ લોકો મારી સ્વતંત્રતા છીનવી લેવા આવ્યા છે. હું આવજા નથી કરી શકતી, કોઈની સાથે વાત નથી કરી શકતી. આમ પણ લોકો કહે છે ને, લગ્ન પછી સ્ત્રીઓની આઝાદી છીનવાઈ જાય છે. બસ એવું જ લાગે છે મને. ગીતા, લગ્ન થઈ જાય ત્યાં સુધી આ બધું બહુ જરૂરી છે બેટા. પેલી રાક્ષસી ભાનુમતી તને કિડનેપ કરી લેશે એવું કહે છે. એ કે એટલે હું ડરીને આવી રીતે ઘરમાં બેસી રહું સાસુમાં? તારે ડરવું પડશે ગીતા. જો કાલના મુહૂર્તમાં તારા લગ્ન નહીં થાય તો પછી તારા લગ્ન ક્યારેય નહીં થાય એવું સ્વામીજીએ કહ્યું હતું ને. આ લગ્નને અટકાવવા માટે ભાનુમતી બહુ જ પ્રયત્ન કરી રહી છે. જો આ આપણી છેલ્લી લડત છે બેટા. જો આપણે આજે હારી જઈશું તો પછી આપણે ક્યારેય જીતી નહીં શકીએ. જો દરવાજો લોક કરી દે છે, સાવધાન રહે છે, હિંમત રાખજે. ભલે કોઈ પણ ફોન કરે, કોઈ પણ વ્યક્તિ તને મળવા માંગે, પણ તું એમની સાથે ફોન પર જ વાત કરજે. વિજય પણ તને બોલાવે તો તું બહાર ના આવતી, એની સાથે પણ ફોન પર જ વાત કરજે. ઠીક છે ને? એક બાજુ પોલીસ છે, બીજી બાજુ બોડીગાર્ડ છે. આ બંનેની સુરક્ષામાં ભાનુમતીના માણસો તને ટચ નહીં કરી શકે. તો પણ તારે સાવધાન રહેવું પડશે બેટા.
આપણે આ પડાવ પાર કરવો જ પડશે. તારા લગ્ન ભાનુમતીના અહંકારને તોડવા માટે હથિયાર બની જવા જોઈએ.